જ્યારે તમે હોટલની અંદર જાઓ છો ત્યાં સાબુ શેમ્પૂ વગેરે પડ્યું હોય છે, સાચું બોલજો, ક્યારેય પણ તમે મોઇશ્ચરાઇઝર કે સાબુ કે ટૂથપેસ્ટની ચોરી કરી છે? ના ના, મજાક કરું છું. મારે ખાલી કહેવું એ છે કે ત્યાં સાબુના આખા આખા પેકેટ પડ્યા હોય છે. આપણે અનેકવાર તેમાંથી નાહીએ છીએ પણ એનો થોડો જ ઉપયોગ કરવામાં આવે છે. બાકી વપરાયેલો જેટલો પણ સાબુ હોય છે ને આપણે ત્યાં ને ત્યાં જ રાખી દઈએ છીએ. શું ક્યારેય વિચાર્યું છે કે આ વપરાયેલા સાબુનું થાય છે શું? તેને પેક કરી અને બીજાને ફરીથી પધરાવી દેવામાં આવે છે કે લો ભાઈ આ નવે નવેલો સાબુ, અથવા તો એને ફરીથી ઉપયોગ કરી અને સાબુની જેમ નવો સાબુ એટલે કે રિસાયકલ કરીને બનાવવામાં આવે છે? અડધી વપરાયેલી વસ્તુનું થાય છે શું? જાણીને તમે પણ કહેશો, છે ને જોરદાર વાત. તમને એવું લાગતું હશે કે મોટી મોટી ફાઇવ સ્ટાર હોટલ હોય એમાં જે સાબુ વાપરવામાં આવે છે ત્યારબાદ અડધો વપરાયેલો સાબુ એમને એમ ફેંકી દેવામાં આવતો હશે. હા, સાચી વાત છે, તેમને ફેંકી દેવામાં જ આવતો હતો. પણ એ વર્ષો પહેલાંની વાત છે, એટલે કે ઇતિહાસ થઈ ગયો છે. આ વસ્તુને કચરામાં ફેંકવામાં આવતી હતી એટલે પર્યાવરણને નુકસાન થતું હતું, જેથી આ મામલાને ધ્યાનમાં રાખી અને એક અધ્યયન કરવામાં આવ્યું અને પછી એક અહેવાલ તૈયાર કરવામાં આવ્યો, જેમાં એવું જાણવા મળ્યું કે મોંઘી મોંઘી અને મોટી મોટી હોટેલ્સ હોય છે એમાં અડધી વપરાયેલી વસ્તુઓ ફેંકી દેવામાં આવે છે. એટલે કે સાબુ, શેમ્પૂ અને બીજી ઘણી બધી વસ્તુઓ છે એનો કચરાનો બહુ મોટો ઢગલો થઈ જાય છે અને એને એક જગ્યાએથી બીજી જગ્યાએ વાપરી પણ નથી શકાતી. અને કદાચને જો વાપરવામાં આવે તો અનેક ગરીબ લોકોની સ્વચ્છતાનું સમાધાન થઈ શકે છે, કારણ કે ગરીબ લોકો મોંઘા સાબુ અથવા તો શેમ્પૂ ખરીદી નથી શકતા, તો ગંદકીના કારણે તેમને અનેક પ્રકારની બીમારી પણ થાય છે. આ એવા દેશની વાત કરી રહ્યા છે જે દેશ ધીરે ધીરે આગળ વધી રહ્યો છે, એ સમૃદ્ધ નથી થયો, એ દેશની વાત કરી રહ્યા છે. તો આવી વસ્તુઓ તેમને આપવાથી તેમનું ભલું થઈ શકે છે અને તેમને અનેક બીમારીથી બચાવી પણ શકાય છે. 2009ની અંદર આ મામલે ગંભીરતાથી વિચાર કરવામાં આવ્યો. ત્યારબાદ આ વસ્તુ વિશ્વભરમાં લાગુ કરવામાં આવી. દુનિયાભરમાં ક્લીન ધ વર્લ્ડ અને ગ્લોબલ સોપ પ્રોજેક્ટ જેવા સંસ્થાએ અમુક મુહિમ ચલાવી. ભારતની અંદર વાત કરીએ તો લાખો હોટેલ્સ છે જેમાં કદાચને સાબુ વાપરવામાં આવે અથવા તો શેમ્પૂ વાપરવામાં આવે તો એમને એમ નીકળી અને જતા રહે છે, એ પછી એનો કોઈ ઉપયોગ નથી થતો. તેવા સાબુ, કન્ડિશનર, શેમ્પૂ, મોઇશ્ચરાઇઝર એ બધી વસ્તુનું હાલની પરિસ્થિતિની અંદર રિસાયકલ કરવામાં આવે છે અને બીજા દેશની અંદર મોકલવામાં આવે છે અથવા તો પોતાના દેશની અંદર સસ્તા ભાવે વેચવામાં આવે છે. આ મુહિમથી થયું એવું કે જે લોકો ગરીબીથી પીડાઈ રહ્યા છે અથવા તો ગંદકીના કારણે ન્યુમોનિયા અને ડાયરિયા જેવી બીમારીની ઝપેટમાં આવ્યા છે તેમને બીમારીથી લડવામાં મદદ મળી. રિસાયકલ કરેલા સાબુ અને શેમ્પૂથી તેમનું સ્વાસ્થ્ય સુધર્યું. અનેક દેશની અંદર ફેક્ટરી પણ છે જે હોટલમાં વપરાયેલા સાબુને ફરીથી રિસાયકલ કરી અને નવા સાબુ બનાવે છે. રોજ લાખો સાબુ આ ફેક્ટરીની અંદર આવે છે અને તેમાંથી નવો સાબુ બનાવવામાં આવે છે. સૌથી પહેલાં તો આ સાબુ મોટા બધા રિફાઇનરની અંદર આવે છે જ્યાં તેના ટુકડા કરવામાં આવે છે. રિફાઇનરમાંથી સાબુ ચોંટેલા, જેટલા પણ સાબુની અંદર ચોંટેલા વાળ હોય અથવા તો ઉપરનું જે પડ હોય, જે વપરાયેલું હોય છે, એ સાબુ પરથી હટી જાય છે. ત્યારબાદ તે ટાંચણી જેવા આકારના થઈ જાય છે અને બહાર નીકળે છે. પછી એનો ભૂક્કો કરવામાં આવે છે અને તેમાં પાણી અને બ્લીચ ભેળવવામાં આવે છે. લગભગ 78 મિનિટ સુધી તેને સેનેટાઇઝ કરવામાં આવે છે અને કન્વેયર બેલ્ટ એટલે કે પેલો ફરતો હોય ને પટ્ટો, એ પટ્ટા પર મોકલી દેવામાં આવે છે અને ભૂક્કાને સેનેટાઇઝ કરવા બાદ ફાઇનલ પ્રોડક્ટ સુધી મોકલવામાં આવે છે. ત્યારબાદ તેને પીગાળવામાં આવે છે અને ફરી તેમાંથી સાબુ તૈયાર કરવામાં આવે છે. આ પછી સાબુ બધા ભેગા કરી અને તેને પેકેટની અંદર પેક કરવામાં આવે છે. ધાંટણાન તૈયાર છે માર્કેટમાં પહોંચેલો નવો રિસાયકલ સાબુ. જોકે હવે આપણે આનાથી પણ થોડા આગળ વધી ગયા છીએ. હવે આપણે હોટેલની અંદર બોડી વોશ આપવામાં આવે છે, જેને પાણી સાથે એટલે કે પાણી જેવું જ હોય છે, પાણી સાથે મેળવી અને આપણા શરીર પર લગાડીએ છીએ તો તેમાંથી ફીણ નીકળવા લાગે છે અને સારી રીતના આપણા શરીરને આપણે સાફ કરી શકીએ છીએ. તમને આ માહિતી કેવી લાગી કમેન્ટની અંદર જણાવો અને છે ને જોરદાર વાતના વધારે એપિસોડ જોવો હોય તો પછી અહીંયા બાજુમાં ક્લિક કરો. ધન્યવાદ.